જંબુસર તાલુકાના કાવી ગામે એક 11 વર્ષીય બાળકી ઉપર પાડોશીએ ધારિયા વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત બાળકીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જંબુસર તાલુકાના કાવી ગામે એક 11 વર્ષીય બાળકી પર ખત્રી ફળિયામાં સાયકલ ફેરવવા બાબતે અજીતભાઈ ગુહિલ નામના યુવાને ધારિયાથી હુમલો કર્યો હતો. આ હુમલામાં જાનુબેન મહેન્દ્ર ગુહિલ નામની માસૂમ બાળકીને પગના ભાગે ઈજા થવા પામી હતી. ઈજાગ્રસ્ત બાળકીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. કાવી પોલીસને ઘટનાની જાણ થતાં જંબુસર હોસ્પિટલ ખાતે દોડી આવી વધુ બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી હતી. તો બાજુમાં પડોશમાં રહેતા અજીતભાઈ દાહિયાભાઈ ગોહિલ તે છોકરીને એમ કહેતા કે ફરિયામાં સાયકલ નહીં ફેરવી અને ઘરાઘર મૂકવાની પણ નહીં. તો હું બપોરના સમયે ઊંઘતો હતો, તે સમયે બહુ અવાજ આવ્યો છોકરીનો અને જોયું તો લોહી લોહાણ હાલતમાં એ છોકરી મારા દાદરા પર ઉપર ચડેલી હતી. તો જોયું તો દોતીના ઝટકા મારેલા હતા અને બધે જ લોહી થઈ ગયેલું હતું. તો પગ બે પગમાં આંગળી એક પગમાં આંગળી કપાયેલી છે, બીજા પગમાં ઘૂંટણના નીચે ઊંડો ઘા દોટીનો મારેલો છે, છાતીના ભાગમાં મારેલું છે, પછી પેટના ભાગમાં દોટીનો ઝટકો મારેલો છે. તો પછી કાવીથી જંબુસર કોટેજમાં સારવાર માટે કોટેજમાં આવેલ છે. તમે જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કર્યો? હા, મેં જંબુસર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરેલી છે.